गुड आफ्टरनून चिल्ड्रन, चलो अने આગળના વિડિયોમાં આપણે ટેબલ્સ પરથી ફર્સ્ટ સમ્સ કાઉન્ટ કરી ગયા હતા, યાદ છે ને બધાને? ઓકે, તો ચલો હવે જુઓ સેકન્ડ સમ્સ. સો જે વન ગ્રુપ ચિલ્ડ્રન નો ડબલ ડેકર ગ્રુપમાં ગયો હતો, સો કે જે વન ગ્રુપ ચિલ્ડ્રન નો ડબલ ડેકર ગ્રુપમાં ગયો હતો એટલે ડબલ ડેકર જે બોટ હતી એમાં એક આખો ગ્રુપ બાળકનું ગયું હતું, તેમણે ટોટલ 450 રૂપિસ ચૂકવ્યા. જો શું કહ્યું, ડબલ ડેકર ગ્રુપ ડબલ ડેકર બોટમાં ગયું હતું એના પ્રાઇસ કેટલી ચૂકવી હતી ટિકિટની? 450 રૂપિસ ટિકિટના ચૂકવવા પડે છે, બરાબર છે? તો ટોટલ હાઉ મેની ચિલ્ડ્રન તે બોટમાં બેઠા હશે? શું કહે છે, તો ટોટલ કુલ બાળકોની સંખ્યા શોધવાની છે. જુઓ, સો ડબલ ડેકર બોટમાં ચિલ્ડ્રનની સંખ્યા બરાબર ખાલી જગ્યા એ શોધવાની છે ને. ચલો જુઓ શું છે, ટોટલ પ્રાઇસ પે બરાબર કેટલી કરેલી? ટોટલ 450 રૂપિસ. વેરી ગુડ, ધ્યાન છે ને બધાને? ડિવાઈડ બાય ડબલ ટિકિટ ડેકરની ટિકિટ પ્રાઇસ કેટલી છે? 30 રૂપિસ. ઓકે, તો અહીંયા લખું ડબલ ડેકરની ટિકિટ પ્રાઇસ, બરાબર છે? ટોટલ પ્રાઇસ પેડ કેટલી કરતી? 450 ડિવાઈડ બાય ટિકિટ કેટલી હતી? 30, એક જણની 30 રૂપિસ, બરાબર છે? ઓકે, ચલો તો જુઓ, તો 450 ડિવાઈડ બાય 30 ઝીરો જશે, ઝીરો જશે. 45 ડિવાઈડ બાય 3 સમ્સ કાઉન્ટ કરશું હવે. 45 ડિવાઈડ બાય 3 3 વન ઝા 3 3 2 ઝા 6 વધી જશે, 3 1 ઝા 3 4 માઇનસ 3 કેટલા રહેશે? 1 ઉપરથી ઉતાર્યો 5, હવે 15 ક્યારે આવશે? તો 3 5 ઝા 15 બરાબર ને? 5 માઇનસ 5 0, 1 માઇનસ 1 0, તો આપણો આન્સર કેટલા આવ્યો? 15 બરાબર. તો અહીંયા લખીશું 15 ચિલ્ડ્રન, બરાબર છે? ટોટલ કેટલા ચિલ્ડ્રન ડબલ ડેકર બોટમાં જશે? 15 ચિલ્ડ્રન ડબલ ડેકર બોટમાં જશે, બરાબર છે? તો 450 રૂપિસ પે કર્યું ત્યારે એ લોકો ટોટલ 50 ચિલ્ડ્રન ડબલ ડેકર બોટમાં ટ્રીપ પર જશે. ચલો જુઓ થર્ડ નંબર શું છે, કઈ બોટ 1 અવરમાં 2 ટ્રીપ્સ મારે? શું કે છે, કઈ બોટ કે જે 1 કલાકની અંદર 2 ફેરા મારે? હવે આપણે જોઈએ શું કઈ બોટ એટલે બોટ જોઈશું અને શું કે છે 1 અવરમાં 2 ટ્રીપ્સ 2 ફેરા મારે. ફ્રેન્ડ્સ, પહેલાં તો તમને લોકોને એ ખબર હોવી જોઈએ કે 1 અવર એટલે કેટલી મિનિટ? કેટલી મિનિટ? યસ, વેરી ગુડ, 60 મિનિટ. તો અહીંયા આપણે લખશું 1 અવર બરાબર 60 મિનિટ, બરાબર. હવે જુઓ શું, તો કઈ બોટ શોધવાની છે? જુઓ આ
45 મિનિટ્સ મળશે તો 45 અને 45 બે ફેરા કરીએ તો 90 થશે બરાબર આપણે તો 1 અવર એટલે 60 મિનિટમાં જોઈશું હવે જુઓ આ છે 30 મિનિટ્સ તો એક ટ્રીપ મારતા એને 30 મિનિટ્સ થાય છે અને બીજી ટ્રીપ મારતા ફરી 30 મિનિટ્સ થાય તો 30 પ્લસ 30 કેટલા થશે 60 મિનિટ થઈ ગયા 1 અવર તો કઈ બોટ આવશે જુઓ આ 30 મિનિટ છે કઈ બોટ છે પેડલ બોટ ઓકે તો અહીં આપણે લખીશું પેડલ બોટ એ વન ટ્રીપમાં 30 મિનિટ ટાઈમ લે તો એને ટુ ટ્રીપ કરતા 60 મિનિટ બરાબર છે એટલે આપણો આન્સર આવશે પેડલ બોટ બરાબર 1 અવરમાં 60 મિનિટ થાય ને તો વન ટ્રીપ 30 મિનિટની કરે બરાબર છે અને સેકન્ડ ટ્રીપ ફરી 30 મિનિટની કરે તો 30 પ્લસ 30 60 થશે બરાબર તો ટુ ટ્રીપ કરતા એને 60 મિનિટ થાય છે 60 મિનિટ એટલે કે 1 અવર કમ્પ્લીટ થાય છે તો આપણો આન્સર આવશે કઈ બોટ પેડલ બોટ હવે જુઓ થર્ડ નંબર કઈ બોટને વન ટ્રીપ કમ્પ્લીટ કરતા હાફ અવર થી પણ ઓછો ટાઈમ લાગે છે હાફ અવર પહેલા તો વન અવર બરાબર 60 મિનિટ થાય બરાબર છે તો હાફ અવર બરાબર કેટલી મિનિટ થશે 30 મિનિટ થાય ને બરાબર છે શું કીધું છે કે હાફ અવર થી પણ ઓછો ટાઈમ બરાબર છે એટલે 30 મિનિટ થી પણ ઓછો ટાઈમ કઈ બોટને લાગે છે જુઓ 45 મિનિટ્સ બરાબર છે પહેલા તો આપણે સમય જ જોશું કે ડબલ ડેકર બોટને 45 મિનિટ લાગે છે તો એ 30 મિનિટ્સ કરતા વધી જશે હાફ અવર કરતા વધી જશે 30 મિનિટ એટલે તો હાફ અવર જ થાય આપણે તો હાફ અવર થી ઓછો સમય જોઈએ છે તો જુઓ મોટર બોટ એને કેટલો ટાઈમ લાગે છે 20 મિનિટ્સ થાય છે તો શું આવશે મોટર બોટ એ હાફ અવર પણ ઓછો ટાઈમ લાગે છે કેટલા લાગે છે કેટલા થાય છે 20 મિનિટ બરાબર છે થાય ને હાફ અવર થી 30 મિનિટ કરતા ઓછો સમય 20 મિનિટ થાય ને તો આપણો આન્સર આવશે કઈ બોટ બરાબર તો કઈ બોટ મોટર બોટ તો મોટર બોટ એ હાફ અવર થી પણ ઓછો ટાઈમ લગાડે છે ચલો જુઓ કઈ બોટ ઓછા મની એટલે કે ઓછા પૈસામાં વધુ ટાઈમ ફેરવે છે શું વધુ ટાઈમ બરાબર છે એટલે આપણે પહેલા તો શું જોવો પડશે ટ્રીપનો ટાઈમ જોવો પડશે કે ઓછા પૈસામાં ઓછા મનીમાં કઈ બોટ વધુ ટ્રીપ માટે ટાઈમ આપે છે કઈ બોટ વધારે સમય આપે છે બરાબર છે જુઓ આ કેટલા છે 45 મિનિટ્સ છે બરાબર આ 30 મિનિટ્સ આ 20 મિનિટ અને આ 45 મિનિટ હવે જો આ બંને 45 મિનિટ છે પણ આપણે સાથે રૂપીસ પણ જોડાયા છે કેમ કે ઓછા પૈસામાં ઓછા મનીની અંદર વધુ સમય આપે તો આ 45 ની સામે કેટલા રૂપીસ લે છે 30 રૂપીસ લે છે વન ટ્રીપના
બરાબર છે વન ટ્રીપ ની અંદર 30 રૂપિયા માં 45 મિનિટ ફેરવે છે અને આ 15 રૂપિયા માં 45 મિનિટ ફેરવે છે તો જુઓ ઓછા મની ની અંદર એટલે કે આ આવશે કે 15 રૂપિયા માં 45 મિનિટ આપણે ફેરવે છે તો કઈ બોટ છે ઓર બોટ તો અહીંયા લખાશે ઓર બોટ એ 15 રૂપિયા માં 45 મિનિટ વધુ ટાઈમ ફેરવે છે બરાબર છે ઓર બોટ એ 15 રૂપિયા માં 45 મિનિટ ફેરવે છે તો આપણો આન્સર આવશે ઓર બોટ હવે જુઓ જાવે 2 ટાઈમ બોટ માં બેઠો કેટલી વાર 2 ટાઈમ બે વાર અને તેના તેણે 40 રૂપિયા પે કર્યા અને 50 મિનિટ ફર્યો તો તેણે કઈ 2 બોટની પસંદગી કરી હશે પહેલા તો આપણે આટલું જોઈશું કે જાવે 2 ટાઈમ બોટમાં બેઠો અને તેણે કેટલા રૂપિયા પે કર્યા 40 રૂપિયા પે કર્યા જુઓ તો એવી કઈ બોટ હશે કે જેની અંદર એ જે બે બોટમાં બેઠો અને એણે 40 રૂપિયા પે કર્યા છે તો જો અહીંયા શોધો કે 30 પ્લસ 15 થશે 40 થશે બે નું એડિશન કરશો તો ના 15 પ્લસ 25 જો કરો એડિશન કેટલા થશે 40 વેરી ગુડ તો આ 40 રૂપિયા પે કરશે તો એ પેડલ બોટ અને વોટર બોટ માં બેઠો હશે બરાબર છે જુઓ પેડલ બોટ પ્લસ મોટર બોટ ની પ્રાઇસ પેડલ બોટ ની કેટલી છે 50 રૂપિયા પ્લસ મોટર બોટની 25 રૂપિયા 50 ની અંદર 25 એડ કરો 40 રૂપિયા થયા ને તો કઈ બે બોટ આવી એક તો પેડલ બોટ અને બીજી મોટર બોટ હવે જુઓ સેકન્ડ લાઈન શું છે 50 મિનિટ કર્યા અને 50 મિનિટ ફર્યો તો તેણે કઈ 2 બોટની પસંદગી કરી હશે 2 બોટ આપણને મળી ગઈ બરાબર છે હવે 50 મિનિટ જુઓ એ બેનો સમય કયો છે કેટલો થાય છે આ પેડલ બોટ 40 રૂપિયા થાય છે પેડલ બોટ અને મોટર બોટ ટાઈમ પણ જોવાનો આપણે 50 મિનિટ થાય છે કે નથી થતો તો જુઓ 30 પ્લસ 20 કેટલા થશે 50 મિનિટ થાય ને બરાબર થશે ને જુઓ ટોટલ ટાઈમ પેડલ બોટ નો કેટલો છે 30 મિનિટ છે અને મોટર બોટ નો 20 મિનિટ તો 30 પ્લસ 20 કેટલા થશે 50 મિનિટ બરાબર છે તો કઈ બે બોટ આવશે એક તો પેડલ બોટ અને બીજી મોટર બોટ બરાબર તો જાવે કઈ બે બોટમાં બેઠો હશે પેડલ બોટ અને મોટર બોટમાં જુઓ હવે જોઈએ આગળ બોટમાં ફરવાની મજા તો આવે બોટિંગ કરવાની મજા તો આવે એ પણ ડિફરન્ટ બોટ હોય તો ઘણી મજા આવે બરાબર ને પણ ફરી પાછા જવાનો રિટર્ન થવાનો સમય પણ થઈ જાય ને ચલો જોઈએ આગળ શું કહે છે ચિલ્ડ્રન ડિફરન્ટ બોટમાં 4 o'clock સુધી રાઇડ્સ કરે કેટલા 4 વાગ્યા સુધી અલગ અલગ બોટની અંદર એમણે રાઇડ કરી રિટર્ન થવાનો સમય થઈ ગયો છે ફરી પાછા ફરવાનો સમય થઈ ગયો છે હવે તેઓ ક્યાંય સ્ટોપ કરવાના નથી કારણ તેમણે 2 અવરમાં રિટર્ન થવાનું છે
હવે ક્યાંય સ્ટોપ કરવાનું નથી કેમ કેમ કે એમને 2 અવર માં ફરી રિટર્ન થવાનું છે તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ શું કહે છે તો એઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચશે વિદ્યાર્થી મિત્રો સમય જુઓ 4 ઓક્લોક સ્ટીન તો એ લોકો ડિફરન્ટ રાઇડ્સ માં ત્યાં રાઇડ કરતા હતા 4 વાગ્યા સુધી બરાબર છે ડિફરન્ટ ડિફરન્ટ બોટની અંદર બરાબર અને 2 અવર માં શું કરવાના હતા પાછા રિટર્ન થવાના હતા તો 2 અવર માં રિટર્ન થવાના હતા તો એમને કેટલો સમય લાગશે ટોટલ 4 + 2 કેટલા થશે ટોટલ 6 અવર થાય ક્યાં હોશંગાબાદ પહોંચતા તો એમને હોશંગાબાદ પહોંચતા 6 ઓક્લોક થશે ને 4 ઓક્લોક સુધી તો એમણે રાઇટ સર્ચ કરી હતી 2 અવર માં ત્યાં પહોંચવાનું હતું બરાબર છે તો 4 અવર તો હતા જ પ્લસ બીજા 2 અવર તો 4 + 2 કેટલા થશે 6 અવર માં એ લોકો હોશંગાબાદ પહોંચશે ફ્રેન્ડ્સ આ છે બસ આટલું જ ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય આવજો